ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિભાગ બેના પ્રકરણ નંબર બાર પરમાણુ વિષયની ચર્ચા કરીશું મિત્રો યુનિટ આપણું આખું જે ધોરણ બારનું ભૌતિક વિજ્ઞાન છે એ કુલ પાંચ વિભાગોની અંદર આપણે વિભાગેલું છે જે પૈકીનો આ વિભાગ ચારની અંદર પ્રકરણ બારનો સમાવેશ થાય છે અને મિત્રો તમે માધ્યમિક શિક્ષણ પરીક્ષણની અંદર આ યુનિટ વિશેના જો માર્ક્સની વહેંચણી જોઈ હશે તો આ પ્રકરણની અંદર સાતેક માર્કની આસપાસનું પૂછાઈ શકે તેવું અગત્યનું ચેપ્ટર છે મિત્રો ભૌતિક વિજ્ઞાનને આપણે અત્યાર સુધીમાં અલગ અલગ વિભાગોમાં વિભાગેલું જે પૈકી આપણે યંત્રશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ વગેરેનો અભ્યાસ ધોરણ અગિયારમાં કરેલો ત્યારબાદ આપણે વિદ્યુતશાસ્ત્ર ચુંબકીય શાસ્ત્રનો અભ્યાસ ભાગ એકમાં કર્યો કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ આપણે ભાગ બેમાં શરૂ કર્યો અને આ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન બીજા અર્થમાં આપણે એને મોડર્ન ફિઝિક્સ તરીકે પણ ઓળખી શકીએ તેવા ખૂબ જ અગત્યના માઇક્રોસ્કોપિક ચેપ્ટર તરફ આપણે આગળ વધીશું મિત્રો આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે દ્રવ્યના ત્રણ સ્વરૂપો ઘન પ્રવાહીને વાયુ છેવટે મૂળભૂત રીતે શેના બનેલા છે તો આપણે બધા જ જાણીએ છીએ કે તેનો સૂક્ષ્મ કણ તરીકે આપણે અણુ અને પરમાણુ વિશેની ઓળખ ધોરણ નવ અને દસમાં આપણે મેળવી ચૂક્યા છીએ આજે આપણે આ ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર બાર પરમાણુમાં પરમાણુ અને એની સાથે સંલગ્ન તેવા ગુણધર્મનો અભ્યાસ કરીશું મિત્રો આપણે બધા જ બહુ સારી રીતે જાણીએ છીએ કે વૈજ્ઞાનિકોએ વિવિધ અભ્યાસો દ્વારા જુદા જુદા પ્રકારના સંશોધનો દ્વારા એવું સાબિત કરી આપ્યું કે દ્રવ્ય સૂક્ષ્મ એવા પરમાણુઓનું બનેલું છે અને આ પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જેવા સો ઉપરાંતના મૂળભૂત કણો આવેલા છે મિત્રો આ સંશોધનો થયા પછી પ્રશ્ન એવો આવ્યો કે ચોક્કસપણે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા મૂળભૂત કણોનું બનેલું હોય પણ આ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોન જેવા મૂળભૂત કણો પરમાણુમાં છેવટે કેવી રીતે ગોઠવાયેલા છે મિત્રો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ જ્યારે કોઈક નવી જગ્યા ઉપર કોઈ ઇમારત બનવાનું હોય ત્યારે સૌપ્રથમ આપણી આસપાસનો કોઈ નવા ફ્લેટની સ્કીમ અથવા તો મકાનની સ્કીમનો વિચાર કરો જો આપણે ત્યાં આગળ એ નવી સ્કીમનો મુલાકાતે જઈશું તો સૌ પ્રથમ બિલ્ડર આપણને ત્યાં આગળ ત્યાં આગળ બનતા ફ્લેટ અથવા તો મકાનનો એક મોડેલ બતાવશે અને એ આપણને સમજાવે છે કે આ મોડેલ પ્રમાણે અહીંયા બિલ્ડિંગ બનવાનું છે વાસ્તવિક રીતે બિલ્ડિંગ પછી બનવાનું છે પણ બિલ્ડિંગની હુક પ્રતિકૃતિ આપણને એક મોડેલ દ્વારા નિદર્શિત કરવામાં આવે મિત્રો આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ કે પરમાણુની ત્રિજ્યા આશરે દસની માઇનસ દસ મીટર છે જે તમે ધોરણ અગિયારમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો પણ આ કેવી રીતે નક્કી થઈ તે તેનું આપણે આજે આ પ્રકરણની અંદર નિષ્કર્ષ તારવીશું એની ચર્ચા કરીશું મિત્રો સેમ વસ્તુ એ હતી કે પરમાણુ જ્યારે દસથી માઇનસ દસ મીટર જેટલી સૂક્ષ્મ ત્રીજા ધરાવતું હોય તો એને નરી આંખે દેખવું અત્યંત મુશ્કેલ છે જેમ જ્યાં બિલ્ડિંગ બન્યું નથી અત્યારે આપણને એને નરી આંખે નથી દેખાતું તો એ આપણે મોડેલ દ્વારા રજૂ કરીએ છીએ સેમ એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા પરમાણુ વિશે લાગુ પાડીએ કે જો આપણે પરમાણુ નરી આંખે જોઈ શકતા નથી તો એ પરમાણુને આપણે એક મોડેલ દ્વારા રજૂ કરવું પડે મિત્રો ઓગણીસમી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો સમક્ષ આ એક મોટો પડકાર આવ્યો કે પરમાણુને મોડેલ દ્વારા રજૂ કેવી રીતે કરી શકાય મિત્રો મોડેલ કેવું હોવું જોઈએ એ આબેહૂક અને વાસ્તવિક પરિસ્થિતિને રજૂ કરે તે મુજબનું હોવું જોઈએ તો એ જ વસ્તુ આપણે પરમાણુમાં લાગુ પાડીએ તો આપણે પરમાણુનું મોડેલ એવું બનાવવું જોઈએ કે જે પરમાણુના ગુણધર્મોને પણ સારી રીતે સમજાવી શકે મિત્રો પરમાણુના ગુણધર્મો કયા છે તો બે વિશિષ્ટ ગુણધર્મો છે એક પરમાણુ સ્થાયિત્વ ધરાવે છે મિત્રો ખાસ નોંધવા જેવી બાબત કે પરમાણુ હંમેશા સ્થાયિત્વ ધરાવે દ્રવ્ય જે સ્વરૂપમાં છે એ લાંબા સમય સુધી તે સ્વરૂપમાં રહી શકે છે અને બીજું પરમાણુ એક ચોક્કસ પ્રકારની વિકિરણનું ઉત્સર્જન કરે છે યાદ રાખો મિત્રો કે આ વિકિરણની તરંગ લંબાઈ ચોક્કસ હોય છે એક નિશ્ચિત મૂલ્ય ધરાવે છે એટલે કે સતત વિકિરણનું ઉત્સર્જન થતું નથી મિત્રો આ બે બાબતોનો ખ્યાલ આપણે પહેલાં રાખીશું તો જ પરમાણુના મોડેલ વિશેની ચર્ચા તમારા મનમાં બરોબર સમજ પડશે ફરી એકવાર રિપીટ કરું છું પરમાણુના બે અત્યંત અગત્યના વિશિષ્ટ ગુણધર્મો કયા છે તો એક પરમાણુનું સ્થાયિત્વ અને બીજું પરમાણુ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી વિકિરણનું ઉત્સર્જન કરે છે તો જ્યારે પણ આપણે પરમાણુ મોડેલ બનાવવાનો વિચાર કરીએ ત્યારે આપણું પરમાણુ મોડેલ આ બંને ગુણધર્મોને સમજાવે તે મુજબનું હોવું જોઈએ વૈજ્ઞાનિકોએ આ એમની સામે જે પડકાર આવ્યો તે પડકારને પૂરો પાડવા માટે અલગ અલગ પ્રકારના વિચારો દ્વારા જુદા જુદા પ્રકારના મોડેલની શરૂઆત કરી અથવા વિચારવાની રજૂઆત કરી જેમાં સૌ પ્રથમ પરમાણુ વિશેનું મોડેલ જે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપ્યું આ પરમાણુ મોડેલમાં થોમ્સને એવો વિચાર કર્યો કે સમગ્ર ધન વીજભાર આખા પરમાણુમાં સતત રીતે વિતરિત થયેલો છે અને એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે મિત્રો તમે કાપેલું તડવું તો જોયું જ હશે તળબૂચને કાપવાથી અંદર રેડ કલરનો જે પલ્પ દેખાય છે તેને તમે ધન વીજભાર માની લો સતત રીતે પરફ ધરાય લો અને એની વચ્ચે તમને થોડા બી પણ જોવા મળે છે એ બીને આપણે ઇલેક્ટ્રોન માની લઈએ તો રેડ કલરના તડબૂચના પલ્પને ધન વીજભાર અને એમાં રહેલા તડબૂચના બીને આપણે ઇલેક્ટ્રોન માનીએ તો જે જે થોમ્સનના આ મોડેલને આપણે પલ્પ મોડેલ તરીકે પણ ઓળખી શકીએ મિત્રો થોમ્સને એવો વિચાર કર્યો કે સમગ્ર પરમાણુમાં ધન વીજબાર સતત રીતે પથરાયેલો છે અને એમાં ઇલેક્ટ્રોન છૂટા છવાયેલા આવેલા છે મિત્રો હમણાં જ મેં તમને કીધું કે આપણું મોડેલ પરમાણુના જે બે અગત્યના વિશિષ્ટ ગુણધર્મો છે તેને સમજાવે તેવું હોવું જોઈએ જો આપણે જે જે થોમ્સનના પરમાણુ મોડેલને માન્યતા આપીએ તો એમના વિચાર મુજબ અહીં ધન વીજબાર સતત પથરાયેલો છે જો વીજભાર ધન સતત રીતે પથરાયેલો હોય તો એમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે તે સતત રીતે થાય જ્યારે એનાથી ઉલટું હમણાં મેં તમને કીધું તે પ્રમાણે કે દરેક પરમાણુ સતત નહીં પણ અસત રૂપે એક ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે એટલે થોમ્પસનનું પરમાણુ મોડેલ સૌથી પહેલાં જે પરમાણુનો અગત્યનો ગુણધર્મ છે કે નિશ્ચિત એવી ચોક્કસ તરંગ લંબાઈનું જ ઉત્સર્જન કરે તે સમજાવી શકતું નથી બીજી વાત આવે સ્થાયિત્વની પરમાણુના સ્થાયિત્વ માટે પરમાણુ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ હોવો જરૂરી છે જો આપણે ઇલેક્ટ્રોનને આ રીતે છૂટાછવાયા વચ્ચે વચ્ચે ક્યાંક ગોઠવીશું તો ધન અને ઋણ વીજભારની જે સંકેન્દ્રિતા હોવી જોઈએ તટસ્થતા હોવી જોઈએ એ પણ સમજાવી શકાતી નથી જે 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 પરમાણુ મોડેલમાં જ્યારે આપણે વીજભારને સતત અને ઇલેક્ટ્રોનને એની વચ્ચે છૂટાછવાયા વિચારીએ છીએ ત્યારે આ મોડેલ પરમાણુના બંને વિશિષ્ટ ગુણધર્મો સમજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે ભલે તે નિષ્ફળ છે પણ સૌપ્રથમ પ્રથમ થોમ્સને જ પરમાણુ મોડેલ આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે આપણે એનો ઉલ્લેખમાં લેવું જોઈએ અને મિત્રો ઘણી નિષ્ફળતાઓ આપણને સફળતા તરફ ચોક્કસપણે દોરી જાય છે એ આપણે માનવું જ રહ્યું એટલે જે જે થોમ્સનના આ પરમાણુ મોડેલની મદદથી આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગોઠવણી પરમાણુમાં કઈ રીતે હોઈ શકે તેનો ચોક્કસ વિચાર કરવાનો આપણને એક પ્રેરણા મળી મિત્રો આ ઘટના પછી થોડા સમય પછી રૂથરફણ નામના વૈજ્ઞાનિકે એક ખૂબ જ સરસ પરમાણુ મોડેલ આપ્યું જેની મોટા ભાગની બાબતો આજના પરમાણુ મોડેલમાં પણ આપણે સ્વીકૃત કરીએ છીએ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે રૂથરફણને પરમાણુ મોડેલ આપવાનો કોઈ જ વિચાર નહોતો મૂળભૂત રીતે તે કોલેજના પ્રોફેસર હતા અને તે આલ્ફા કણના પ્રકિર્ણન વિશેનો અભ્યાસ કરતા હતા મિત્રો ફરી યાદ કરીએ આપણે કે પરમાણુ મોડેલ આપવાનો દૂરથડફણને કોઈ વિચાર નહોતો એમનો મૂળભૂત પ્રયોગ આલ્ફા કણના પ્રકિર્ણન વિશેનો હતો મિત્રો પ્રકીર્ણન જેને અંગ્રેજીમાં સ્કેટરિંગ તરીકે ઓળખીએ છીએ એનો અર્થ શું થશે તો જ્યારે આપણે પ્રકિર્ણનો અર્થ પહેલાં સમજીએ કે કોઈપણ પ્રકાશનું કિરણ અથવા તો કોઈપણ વસ્તુ જ્યારે સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય તેના માર્ગમાં કંઈક અડચણ આવે તો અડચણની ધાર ઉપરથી તે સહેજ વાંકી વળશે કહેવાનો અર્થ એ થયો કે જો ઇલેક્ટ્રોનનો આ મૂળભૂત ગતિપથ છે એમાંથી તે વાંકો વળીને બીજા માર્ગ ઉપર જાય તો આ એનું પ્રકિર્ણન થયું કહેવાય અને એની વચ્ચે બનતા ખૂણાને મૂળ માર્ગ અને અથડાવાના કારણે એ નવા ફાંકા માર્ગે અથવા નવા જ બીજા માર્ગે ગતિ કરે તો બીજા નવા માર્ગ અને મૂળ માર્ગ વચ્ચે જે ખૂણો બને એ ખૂણાને આપણે પ્રકિર્ણન કોણ તરીકે ઓળખીશું મિત્રો આનાથી શું ફાયદો થાય તો રૂથરફળ કણના પ્રકિર્ણના અભ્યાસ ઉપરથી જુદા જુદા તત્વોના વિદ્યુતીય ગુણધર્મોની સમજ મેળવવાનો પ્રયત્ન કરતા હતા એટલે મૂળભૂત રીતે તે કણના પ્રકિરણ દ્વારા જુદા જુદા તત્વના વિદ્યુતીય અને ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો એમનો ઓરિજિનલ પ્રયોગ હતો રૂથરફળ આ પ્રયોગ કરતા ત્યારે તેમની સાથે એ કોલેજમાં પ્રોફેસર હોવાના કારણે તેમની અંદર ગ્રેજ્યુએશન કરતા બે વિદ્યાર્થીઓ તેમના અંડરમાં ગ્રેજ્યુએશન કરતા હતા તેમનું નામ હતું ગાઈગર અને માસ્ટન ગાઈગર અને માસ્ટન બે ખૂબ જ હોશિયાર અને ઉત્સુકતાવાળા વિદ્યાર્થીઓ હતા મિત્રો ઉત્સુકતા જીવનમાં હોવી જ જોઈએ તેનાથી જ આપણે કંઈક નવી વસ્તુનું સંશોધન કરી શકીએ ગાયગર અને માસ્ટદંડનો રોજનો નિયમ કે રોજ પોતાના પ્રોફેસર રૂથરફળને મળે નવી નવી વસ્તુઓનું એમની પાસેથી જ્ઞાન મેળવે અને જે એ કામ કરતા એનો એમની પાસેનું એમનું નવું જે સંશોધન શું છે એના વિશેના વિચારો એ જાણતા જ્યારે એક દિવસ રૂથરફળ પોતાના કામમાં ગળા ડૂબ હતા ત્યારે ગાયઘર અને માસ્ટદંડ તેમને મળવા માટે પહોંચ્યા રોજના નિયમ પ્રમાણે થોડી ઘણી વિજ્ઞાન વિષયની ચર્ચા કર્યા પછી ગાયગર અને માસ્ટરને બંને રૂથડફળને કીધું સર કંઈક કામ હોય તો ચોક્કસ અમને બતાવજો અમને કંઈક નવું કરવામાં ચોક્કસ રસ છે રૂથડફણને એવો વિચાર આવ્યો કે લાવ આ રોજ અમને પૂછે છે તો એમને કંઈક કામ સોંપવું તો તરત જ રૂથડફળે કીધું કે જો વિદ્યાર્થી મિત્રો હું અત્યારે આલ્ફા કણના પ્રકિરણનો અભ્યાસ કરી રહ્યો છું તમે જો કામ કરવા માગતા હોય તો એવું એક કામ કરી લાવો એ ખૂબ મોટા કોણે પ્રકીર્ણન પામતો આલ્ફાકણ મને શોધી લાવો મિત્રો હવે આપણે બે મિનિટ માટે ગાયકરણ માસ્ટરન બની જઈએ અને આપણે આપણને સોંપવામાં આવેલા કામનો વિચાર કરીએ મોટા કોણે પ્રકીર્ણન થવાનો અર્થ શું થાય પ્રકીર્ણન એટલે વાંકા વળવાની ઘટના મિત્રો વાંકા વળી વળીને આપણે કેટલા વાંકા વાળી શકીએ જો કોઈ પણ વસ્તુ અડચણ સાથે એ અથડાય છે અને પોતાનો નવો માર્ગ બદલે છે તો એ બંને માર્ગ વચ્ચે બનતા ખૂણાને પ્રકીર્ણન કહેવાય પડે સોંપેલું કામ આપણને કયું છે મોટામાં મોટો પ્રકિરણ કોણ શોધવો તમારી દૃષ્ટિએ મોટામાં મોટો પ્રકિરણ કોણ કયો હોઈ શકીએ વિચારો તો તો તમને ચોક્કસ ખબર પડશે આપણે ક્રિકેટનો બોલ ઘરે પણ રમતા હોઈએ ત્યારે ઘરમાં બેઠા બેઠા શું કરીએ છીએ એ ક્રિકેટના બોલને આપણે જોરથી સામેની દીવાલ તરફ આપણે ફેંકીશું શું થાય છે તો દીવાલ સાથે એ ક્રિકેટના બોલને તમે આલ્ફા કણ માની લો સામેની દીવાલને કોઈ એક તત્વ માની લો તો શું બનશે કે જેવો આપણો આલ્ફા કણ એટલે કે ક્રિકેટનો દડો દિવાલને અથડાશે અથડાઈને વાંકો પડીને તે આપણા હાથમાં પાછો આવશે મિત્રો આ સૌથી મોટા મોટો પ્રકિરણ કોણ થયો કેટલો કહેવાય જો દડો આપણા હાથમાં પાછો આવે તો એ પ્રકિરણ કોણ કેટલો ગણીશું આપણે ચોક્કસપણે એ એકસો ને એંસી ડિગ્રી ગણાય તો આપણે એ ચોક્કસપણે માનવું જોઈએ કે રૂથર ફોડે ગાયગર અને માસ્ટરને કયું કામ સોંપેલું હતું સૌથી મોટામાં મોટો પ્રકીર્ણન કોણ શોધવો અને એ કોણ મોટામાં મોટો આપણે ગણીએ તો મેક્સિમમ કોણ આપણને કેટલો મળી શકે એકસો એંસી ડિગ્રી જે લગભગ રૂથડપણના માનવ્યા પ્રમાણે અશક્ય વસ્તુ હતી કારણ કે સામે રહેલું તત્ત્વ પ્રચંડ ઊર્જા ધરાવતા આલ્ફાકણને એકસો એંસી ડિગ્રીએ પ્રકિરણ પામે એ લગભગ માન્યામાં ન આવે તેવી વાત હતી એક સાહજિકતાથી ગાયગર અને માસ્ટરને આ કામ સોંપ્યું હતું આ બાજુ ગાયગર અને માસ્ટર એમને કામ મળવાથી ખૂબ જ ખૂબ જ પ્રફુલ્લિત થઈ ગયા અને તરત જ એ લેબની અંદર જઈને એમના આ આલ્ફાકણના મોટામાં મોટા પ્રક્રિયા કોણને શોધવાના પ્રયોગો શરૂ કર્યા મિત્રો એ પ્રયોગની અંદર તેમને સૌ પ્રથમ આલ્ફા કણ ક્યાંથી મેળવીશું તો મિત્રો આપ જાણો છો દસમા ધોરણની અંદર ન્યુક્લિયસની અંદર પણ થોડીક બાબત ભણી ગયા છો કે કેટલાક પદાર્થો રેડિયોએક્ટિવ તત્વો છે તે પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી આલ્ફા આલ્ફાકણ બીટાકણ અને ગામા વિકિરણનું ઉત્સર્જન કરે છે જે વિષયની ચર્ચા આપણે આના પછીના પ્રકરણમાં ચોક્કસપણે ભણીશું મિત્રો આલ્ફા કણ એ રેડિયોએક્ટિવ તત્વનો એક ભાગ છે અને પ્રચંડ ઉર્જા સાથે આ આલ્ફા કણો ઉત્સર્જિત થાય છે આ રેડિયોએક્ટિવ તત્વમાં તમે યુરેનિયમ વિશે જાણો છો યુરેનિયમમાંથી આવા આલ્ફા કણો પ્રચંડ ઉર્જાવાળા છે પ્રમાણમાં થોડીક ઉર્જા ઓછી ઉર્જા ધરાવતા કણો આપણને બિસ્મથમાંથી મળે છે તેમણે બિસ્મથ રેડિયો એક્ટિવ તત્વ લીધું એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન લીધું આ આલ્ફા કણની કિરણાવલી બનાવવા માટે આલ્ફા કણોને સીસાની જાડી પ્લેટોમાંથી પસાર કર્યો એક નાના છિદ્રમાંથી પસાર કરવાથી મિત્રો જ્યારે આલ્ફા કણ ઉત્સર્જન પામે ત્યારે ઉત્સર્જન હંમેશા કેવું હોય બિલકુલ અવ્યવસ્થિત હોય એ અવ્યવસ્થિત કણને આપણે જો એક ચોક્કસ માર્ગની અંદર લેવા હોય તો એને એક સૂક્ષ્મ છિદ્રમાંથી પસાર કરવા જોઈએ એ છિદ્ર એવું હોવું જોઈએ કે માત્ર છિદ્ર માટે જ આલ્ફાકણ બહાર જાય સીસુ એવું તત્વ છે કે જેમાંથી કણ એને ભેદીને બહાર જઈ શકતા નથી એટલે સીસાની પ્લેટમાં તમે જ્યાં આગળ છિદ્ર રાખ્યું હોય એ છિદ્ર માટે જ કણો બહાર નીકળે એટલે આ બાજુ કણો જે અસ્તવ્યસ્ત હતા એ સીસાના છિદ્રમાંથી પસાર થાય ત્યારે એ કિરણાવલી સ્વરૂપે આગળ વધી શકે છે એટલે ગાયગર અને માસ્ટરને પોતાના પ્રયોગમાં સૌપ્રથમ પ્રથમ આલ્ફા કણનું ઉત્સર્જન મેળવ્યું આ કણોને સીસાની જાડી દીવાલ ધરાવતી પ્લેટ ઉપર આપાત કર્યા જેના પ્લેટમાં એક નાનું છિદ્ર હતું એ છિદ્ર માટે આલ્ફા કણો એક કિરણના સ્વરૂપે બહાર નીકળ્યા હવે આ કિરણને આપણે પ્રકિરિત કરવો છે તો સામે આપણે જેમ પેલી દીવાલનો વિચાર કર્યો એમ દિવાલ સ્વરૂપે એમને શું રાખ્યું તો સોનું કે જેનો પરમાણુ ક્રમાંક સેવન્ટી નાઇન છે એનો પાતળો વરખ લીધો મિત્રો અહીંયા એક વાત ધ્યાનમાં રાખવાની છે આપણે દિવાલ જેટલી જાડી કલ્પના નથી કરતા આપણે સોનાનો પાતળો વરખ લઈએ છીએ એની જાડાઈ માત્ર બે ગુણ્યા દસની માઇનસ સાત મીટર મિત્રો તમે જાણો છો દસની માઇનસ છ મીટર એટલે માઇક્રો થશે માઇનસ છનો વર્થ માઇક્રો થાય જો હું બે ગુણ્યા દસથી માઇનસ સાતને માઇક્રોમાં બોલવા જાઉં તો વીસ ગુણ્યા દસથી માઇનસ છ મીટર થાય ખરું ને એટલે કે વીસ માઇક્રો મીટર જેટલો પાતળો વરખ તામ આપણે સોનાનો વિચાર્યો એ સોનાના પાતળા વરખને મારા હાથને એક સોનાનો પાતળો વરખ માની લો અને સામેથી આવતા આલ્ફા કણનો વિચાર કરો મિત્રો જ્યારે આ વરખ એકદમ પાતળો માઇક્રોમીટરના ક્રમનો હોય અને પ્રચંડ ઉર્જા ધરાવતો આલ્ફા કણ જ્યારે એની પર અથડાય ત્યારે ચોક્કસપણે તે આરપાર વીંધીને આમ બહાર નીકળી જશે પણ બને એટલું કે જ્યારે આ આલ્ફા કણ જ્યારે બહાર વીંધે ત્યારે ખરેખર પોતાના ઓરિજિનલ ગતિ પરથી થોડોક વાંકો વળશે ચાલો મિત્રો આપણે એને એક આકૃતિ દ્વારા સમજીશું અહીં એવું માની લઈએ કે આ સોનાનો પાતળો વરખ છે કે જેની જાડાઈ આપણે બે ગુણ્યા દસની માઇનસ સાત મીટર જેટલી કલ્પી છે અને માની લો કે અહીંયાથી ઉત્સર્જન પામતો આ આલ્ફા કણ પોતાના ઓરિજિનલ આ રીતે દર્શાવેલા માર્ગ ઉપર આવે છે સોનાના વરખને અથડાઈને ખરેખર તે પોતાના આ માર્ગે જવો જોઈએ જો આ માર્ગે જાય તો તેનો પ્રકિર્ણન કોણ આપણને કેટલો મળે છે જીરો ડિગ્રી પણ એવું જોવા ચોક્કસપણે મળે કે જ્યારે આલ્ફા કણ આ માર્ગે આવ્યો અને જ્યારે સોનાની ફોઇલમાંથી એ બહાર નીકળે ત્યારે તે સહેજ વાંકો વળે છે તો આ જે ખૂણો મળ્યો તેને કોણ કહીશું મોટાભાગે દરેક ધાતુ માટે તમે જ્યારે આ આલ્ફાકણના કોણને માપો તો એ મોટે ભાગે દસથી પંદર ડિગ્રીની આસપાસ મળે જો આપણે એક સંખ્યાત્મક રીતે બોલીએ તો એવું કહી શકાય કે તમે દસ હજાર આલ્ફાકણો અહીં આપાત કર્યા હોય કિરણના સ્વરૂપમાં તો મોટા ભાગના એટલે કે નવ હજાર આઠસોથી માંડીને નવ હજાર નવસો જેટલા આલ્ફા કણો તો તમને આ દસથી પંદર ડિગ્રી જેટલા જ પ્રકિરણ કોણે મળે હવે મિત્રો આ આલ્ફા કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી તેથી એને જોવા માટે શું કરવું જોઈએ તો આલ્ફા કણો એ ધન વિદ્યુત ભારિત કણો છે અને ધન વિદ્યુત ભારિત કણો જ્યારે ચોક્કસ પ્રકારના દ્રવ્ય સાથે અથડાય ત્યારે તે સિન્ટિલેશન એટલે કે ઝબકારો આપે છે મિત્રો તમે કાર્ડિયોગ્રામની રચનાની અંદર કાર્ડિયોગ્રામની અંદર કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અને જો તમે આઈસીયુની અંદર એની મુલાકાતે ગયા હોવ તો તમને એવું દેખવા મળે છે કે એક સ્ક્રીન ઉપર એક ગ્રીન કલરનું ટપકું આમ સતત એમના હૃદયના ધબકારાને મોનિટરિંગ કરતું જાય છે એ જે એક સ્ક્રીન છે એ ઝિંક સલ્ફાઈડ લગાડેલો એક સ્ક્રીન હોય છે ઝિંગ સલ્ફાઈડ જેડેડ એસ એની એક એવી લાક્ષણિકતા છે કે તેની ઉપર જ્યારે કોઈ વિદ્યુત પારિત કણ અથડાય ત્યારે એમાંથી એક પ્રકાશનું ઉત્સર્જન થાય છે અને એ પ્રકાશ લીલા રંગનો હોય ઘણીવાર લાલ રંગનો પણ હોય છે એક ટપકું આપે જેને સિન્ટિલેશન એટલે કે ઝબકારા તરીકે ઓળખી શકાય મિત્રો આપણે આલ્ફા આલ્ફાકંડને નરી આંખે જોઈ શકતા નથી પણ આલ્ફા કણની હાજરી પેલા ઝબકારા દ્વારા આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ એક ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા કેટલા સિન્ટિલેશન થયા કેટલા ઝબકારા થયા જો આપણે ગણી લઈએ તો આપેલા ચોક્કસ ખૂણે કેટલા સંખ્યામાં આલ્ફા કણો પ્રકીર્ણ પામ્યા તેનો આપણે અંદાજ મેળવી શકીએ અને આપેલા ખૂણે કેટલી સંખ્યામાં કણો પ્રકીર્ણ પામ્યા તેનો આપણે આલેખ પણ દોરી શકીએ કોનો આલેખ દોરવાનો છે કણોની સંખ્યા પ્રકીર્ણ આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ પ્રકિર્ણન કોણ અને એની મદદથી આપણે ધીરે ધીરે મોટામાં મોટો કોણ શોધવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમને અગાઉથી જ ખબર પડી આપણે આગળની ચર્ચામાં સમજ્યા કે આપણે મોટામાં મોટો કોણ એટલે એકસો એંસી ડિગ્રી સુધી પહોંચવું છે અત્યારના પ્રયોગમાં આપણે શું જોયું જે રાબેતા મુજબ રૂથરફણને જોવા મળ્યું એવો જ પ્રયોગ ગાયગર અને માસ્ટરને એના પરિણામમાં જોવા મળ્યું કે મોટાભાગના કણો દસથી પંદર ડિગ્રીની આસપાસ પ્રકિરણ પામે છે હવે આ પ્રકિરણ પામતા અલ્ફાકોણોના પ્રકિરણકોણને શોધવા માટે ધીરે 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 આ જેડેન સલ્ફાઈડ ઝિંક સલ્ફાઈડ ધરાવતા એક માઇક્રોસ્કોપને આપણે ફોઇલની આજુબાજુ આમ રોટેટ કરતા જઈશું થ્રી સિક્સટી ડિગ્રી ગોળ ફરી શકે તે રીતે તો શરૂઆતમાં આપણે એને ઝીરો ડિગ્રી પર રાખ્યો આ કોઈલ છે આ જેડેન સલ્ફાઇડનો પડદો છે બિલકુલ સામસામે રાખવું તો કોણ ઝીરો હવે માની લો કે આપણે એને આમ ગોળ ફેરવતા જઈએ છીએ તો આ કોણો કેટલો થયો પંદર ડિગ્રી દસ ડિગ્રી થશે વીસ ડિગ્રી થશે ત્રીસ ડિગ્રી એમ કરતાં 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 આપણે આમ જઈશું એટલે આ નેવું ડિગ્રી થશે એમ કરતાં કરતાં પાછળ જે નેવુંથી વધારે સો એકસો દસ એમ કરતાં પાછળ બિલકુલ ઓપોઝિટ જઈએ અહીંથી આ બાજુ એટલે કે એકસો એંસી ડિગ્રી થાય મિત્રો બસ આપણે આ રીતે એને રોટેટ કરતા જઈશું એટલે તમને અલગ 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 પ્રકિર્ણન કોણે કેટલી સંખ્યામાં કણો મળે છે તે આપણે પેલા સિન્ટિલેશન દ્વારા નોંધતા જઈશું મિત્રો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે તમે ઝીરો ડિગ્રી રાખો એનાથી થોડોક વધારે એટલે તમને મોટા ભાગના આશરે નવ્વાણું ટકા જેટલા કણો પ્રકિરણ પામતા જોવા મળે અને જેમ જેમ તમે કોણને વધારતા જાઓ તેમ પામતા આલ્ફા કોણની સંખ્યા ઘટતી જાય મિત્રો આમ કરતાં 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 જ્યારે ગાયગડ માસ્ટન હું અહીંયા સ્કેલ ઉપર તમને બતાવું છું કે આ આલ્ફા આલ્ફાકને અહીંયા આપણે સિન્ટિલેશનને આ રીતે ફેરવતા 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 અહીં પહોંચીએ છીએ ત્યારે આપણે નેવું ડિગ્રીએ જઈશું બરાબર અહીંયાથી આ ખૂણો તમે દેખો સ્કેલ પ્રમાણે તો આ નેવું ડિગ્રી થયો ત્યાંથી આગળ જઈએ એટલે આ હવે નેવુંથી મોટો એટલે સો માની શકાય એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એમ કરતાં અહીં પહોંચીશું જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે આપણને કોણ એક્ઝેટ એકસો એંસી ડિગ્રીનો મળે અહીંયાથી આ ખૂણો કેટલો બનશે એકસો એંસી ડિગ્રીનો હવે આપણે એને આલેખમાં સમજતા જઈએ મિત્રો આ આલેખની અંદર એક વાત ખાસ ન જો કે હું અહીંયા જે આલેખ દોરું છું તેમાં પ્રકીર્ણ પામતા આલ્ફા કણોની સંખ્યા અહીં જે આપણે આલેખ દોરીએ છીએ તે આલ્ફા કણોની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણ ઠીટાનો છે મિત્રો અહીંયા સંખ્યા હું લોધેરિધમ સ્કેલ ઉપર લઉં છું કોને લોધેરિધમ સ્કેલ કહેવાય તો હું બતાવું તમને દસની ઘાતાંકમાં જનરલી આપણે ઝીરોથી દસ ગણીએ તો પછી તમે અહીંયા શું લખો છો જ્યારે ગ્રાફ દોરો ત્યારે દસ પછી અહીંયા તમે લખશો સીધા વીસ જ્યારે આ લોગેરિધમ સ્કેલ છે એને દસની ઘાતાંકમાં લખાય એને દસની એક ઘાત ગણો તો આને દસની બે ઘાત દસ વડે ગુણવાનો એને લોગેરિધમ સ્કેલ કહેવાય આ દસની ત્રણ ઘાત દસ ગુણ્યા દસ સો સો ગુણ્યા દસ એક હજાર દસની ત્રણ આ દસની ચાર છે આ દસની પાંચ છે અને અહીં આપણે પ્રકિરણ કોણ વીસ ડિગ્રી જે નોર્મલ સ્કેલ છે વીસ ચાલીસ સાહીઠ એંસી સો અને એમ કરતાં 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 આપણે એને એકસોને એંસી ડિગ્રીની આસપાસ લઈ જઈશું બરાબર અહીં સુધીનો સ્કેલ તમે વિચારો તો સૌપ્રથમ આપણે જ્યારે કોણ લગભગ દસથી પંદર ડિગ્રીની આસપાસ રાખ્યો ત્યારે મોટા ભાગના આલ્ફા કણો અહીંયા પ્રકીરણ પામતા જોવા મળ્યા અને જેમ જેમ તમે આ સિન્ટિલેશનને ઝીંક સલ્ફાઇડનો પડદાર્થ આવતા માઇક્રોસ્કોપને અહીંયા રોટેટ કરી અને પ્રકિરણકોણ ઠીટાનું મૂલ્ય વધારતા જશો તેમ તેમ પ્રકીરણ પામતા આલ્ફા કણોની સંખ્યા ઘટતી જાય અને જ્યારે તમે નેવુંથી આસપાસ એટલે કે સો ડિગ્રીની આસપાસ આવો ત્યારે પ્રકીર્ણ પામતા કણોની સંખ્યા ઘટીને આશરે સો ડિગ્રીની આસપાસના પ્રકિરણકોણ માટે તમને એંસીની આસપાસ મળી એટલે કે દસ હજાર કણ આપાત કર્યા હોય ત્યારે આ ખૂણે પ્રકિરણમ પામતા આલ્ફા કોણોની સંખ્યા માત્ર એસી મોટાભાગના આ નાના કોણે જ પ્રકિરણમ પામ્યા આ ખૂણો ચોક્કસપણે ઘણો મોટો ખૂણો છે પણ ગાયગર માસ્ટરને આનાથી સંતોષ નહોતો એમને તો મેક્સિમમ એકસો એંસી સુધી જવું હતું હવે આગળ અહીંયાથી જાવ તો જેવો તમે અહીંયા ખૂણો વધારો તો શરૂઆતના પ્રયોગોમાં ગાયગર અને માસ્ટરને એવું જોવા મળ્યું કે અહીંથી તરત જ એકદમ જ આલ્ફાકણની સંખ્યામાં ઘટાડો થાય અને ઘણીવાર અહીંયાથી સિન્ટિલેશન બંધ થઈ જતું હતું એટલે કે લગભગ સો ડિગ્રીની ઉપરના ખૂણાઓ માટે એક પણ આલ્ફાકણ પ્રક્રણ પામે તેવું નોંધી શકતા નહોતા ઘણા બધા પ્રયત્નો કરવા છતાં એ આ ખૂણાની આગળ પહોંચી ન શક્યા પછી છેલ્લા પ્રયત્ન સ્વરૂપે એમણે એવું કર્યું કે એકસાથે એમણે એમને દસ હજાર જેટલા આલ્ફાકણો એક સાથે મારો ચલાવ્યો સતતની જગ્યાએ એમને અહીંયા બ્લોક કર્યા આલ્ફાકણો અને એક સાથે એમને છોડ્યા તેમને જોવા મળ્યું કે દસ હજાર આલ્ફા કણો એક સાથે આપાત કરવામાં આવે ત્યારે એક આલ્ફા દસ હજાર જેમ એક એક કણ એવો મળે છે કે જે એક્ઝેક્ટ એકસો એંસી ડિગ્રીએ અહીંયા પ્રકિરણ પામી અને પાછો આવે છે મતલબ કે દસ હજાર કણે માંડ એકાદ કણ એવો મળ્યો કે જે આ સોનાની ફોઇલને અથડાઈને મિત્રો અગાઉ મેં તમને કીધું તેમ ક્રિકેટના દડાને દિવાલ પર ફેંકવાથી દિવાલને અથડાઈને કેવો આપણા હાથમાં પાછો આવ્યો એક્ઝેક્ટ એક આલ્ફા કણ દસ હજાર કણોમાંથી એક આલ્ફા કણ એવો હતો કે જે અહીંયાથી પ્રકીરણ પામીને પાછો આવ્યો અને માત્ર ત્રણ દિવસના સમયગાળામાં તેમને ભલે એક તો એક પણ એમનો ટાર્ગેટ પૂરો થયો કે એક આલ્ફા કણ પણ તો પ્રકિરણ ચોક્કસ પામે છે મિત્રો આ એક આશ્ચર્યજનક પરિણામ કહી શકાય રૂથડફળની બાયોગ્રાફી જો તમને વેકેશનમાં સમય હોય તો નેટ ઉપર સર્ચ કરીને વાંચજો રૂથડફળે જ્યારે ગાયગર માસ્ટનના આ પ્રયોગ માત્ર ત્રણ જ દિવસના સમયગાળા પછી આખું પ્રાયોગિક પરિણામ લઈ અને ગાયગર અને માસ્ટન જ્યારે રૂથડફળ પાસે ગયા ત્યારે રૂથડફળની ઓટો બાયોગ્રાફીમાં રૂથડફળે એવા શબ્દો વાપર્યા છે કે ગાઈગર અને માસ્ટર જ્યારે આ અવલોકનો લઈને મારી પાસે આવ્યા ત્યારે હું મારી ખુરશી પરથી ઉછળી પડ્યો દેટ મીન્સ કે મારા માટે આ એકદમ એક્સાઇટમેન્ટવાળી વસ્તુ હતી એમને આ ઘટનાને આપણને સમજ પડે એના માટે એવું એક સરસ વર્ણન એમને પોતાની ઓટોબાયોગ્રાફીનું લખ્યું છે કે માની લો કે તમે એક નાનું કાગળનું પેજ જેમ કે મારા હાથમાં એક નાનું આ કાગળનું પેજ છે હું કાગળનું પેજ લઈને તમારી સામે ઊભો છું અને તમે સામેથી બોફર્સ ગોળો બફર બફરસોપમાંથી એક મોટો ગોળો કે જેની ક્ષમતા એવી છે કે એક સાથે બહુ મોટા શેરને અડધો અર્ધ વિસ્તાર નષ્ટ કરી શકે એવો જોરદાર મોટો તોપનો ગોળો તમારી સામે આવતો હોય કે જેની સંહાર ક્ષમતા આટલી મોટી હોય અને એ આ કાગળની સાથે અથડાઈને પાછો જતો રહે મિત્રો એવી આ કલ્પના વિચારી શકાય મોટા તોપના ગોળાને કે બંદૂકમાંથી છૂટેલી પ્રચંડ ઉર્જા ધરાવતી ગોળીને એક નાના કાગળ સાથે તમે અથડાવો અને કાગળને વિંધ્યા વગર કાગળને અથડાઈને પાછી જતી રહે એવી અશક્ય માની શકાય તેવી આ ઘટના રૂથરપણે આ ઘટના સાથે સરખાવી એટલે રૂથરફળનું એવું માનવું હતું કે કોઈ કાળે આ શક્ય ન બને તેવી એક કલ્પના ખરેખર વાસ્તવિક બની પણ મિત્રો વિજ્ઞાન હંમેશા સત્યતાના અને સત્ય બાબતો સાથે જ ચાલે છે ભલે દસ હજારમાંથી એક તો એક પણ એક આલ્ફા કણ પણ સોનાની આટલી પાતળી વરખ સાથે અથડાઈને પાછો ફર્યો એનો અર્થ એ થયો કે આપણે એને વૈજ્ઞાનિક ઢબે સમજાવવું જોઈએ અને આ સમજાવવા માટે રૂથડફળે વિચાર કર્યો કે આ ઘટના ખરેખર કઈ રીતે શક્ય બની શકે અને કઈ રીતે શક્ય બને એનો વિચાર કરતાં કરતાં એમને પરમાણુ મોડેલનો વિચાર સૂજ્યો ચાલો મિત્રો હું હવે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ ઘટના કઈ રીતે બને મિત્રો આલ્ફા કણ આલ્ફા કણ એ ધન ધનવિજભારિત કણ છે તેની પાસે રહેલો વીજભાર પ્લસ ટવાય સી જેટલો છે અને તેને સંજ્ઞાત્મક રીતે આપણે એચ ટુ ફોર વડે દર્શાવીએ છીએ મિત્રો આ એક્ચ્યુઅલી હિલિયમની સંજ્ઞા છે પણ હિલિયમમાં પ્લસ ટુ ઇ જેટલો વીજભાર છે એટલે આલ્ફા કણને કોઈ નવો સિમ્બોલ ન આપતા આપણે એને હિલિયમના ન્યુક્લિયસના સિમ્બોલ દ્વારા દર્શાવીશું તો રૂથડફણનો વિચાર શું હતો કે આલ્ફા કણ એ ખરેખર પ્લસ ટુ ઈ જેટલો વીજભાર ધરાવતો એક કણ છે અને એ કણ જ્યારે ગતિ કરતો કરતો સોનાની ફોઈલ સાથે અથડાય અને અથડાઈને એ પાછો ફરી શકતો હોય તો ચોક્કસપણે આ સોનાની ફોઈલમાં રહેલો જે ધન વીજબાર જે થોમ્સનના પરમાણુ મોડેલમાં સતત રીતે વિતરિત કરેલો આપણે વિચાર્યો તો એ સતત ન હોતા સંકેન્દ્રિત થયેલો સંકેન્દ્રિતનો મતલબ આ બધો વીજભાર આપણે ભેગો કરીશું જાણે કે આમ લાડુઓ વળી ગયો છે એવું કંઈ કહી શકાય બધો જ ધન વીજબાળ જો સંકેન્દ્રિત હશે વેકટો થયેલો તો આલ્ફાકંડના દસ હજાર આલ્ફાકણોનો તમે અહીંયા મારો ચલાવો ત્યારે એક આલ્ફાકણ એવો હશે કે બિલકુલ આ સંકેન્દ્રિત થયેલા સમગ્ર પરમાણુના કેન્દ્રમાં એમને ધનવિજબાળનું સંકેન્દ્રણ માન્યું અને જ્યારે એક આલ્ફાકંડ બિલકુલ આ અહીંયાથી પસાર થતાં આલ્ફાકણો પ્રકિરણ પામી શકે પણ જે આલ્ફાકણ બિલકુલ આ કેન્દ્રમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે એને આ સંકેન્દ્રિત થયેલા ધન વીજબારનો અનુભવ કરવો પડશે આ ધનવિજબારને આપણું મૂલ્ય ગણીએ તો કેટલું ગણાશે મિત્રો તમે જાણો છો કે એક પ્રોટોનનો વીજબાર ઈ જેટલો છે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે તેનો પરમાણુ ક્રમાંક કહેવાય જો આ તત્વનો પરમાણુ ક્રમાંક આપણે જેડ માનીશું તો એની પાસે રહેલો ટોટલ ધન ધનવિજબાર કેટલો થશે જેડ ઇ જેટલો એટલે આ બાજુ ઝેડ ઇ જેટલો ધન વીજબાર છે અહીં ટુ ઇ જેટલો ધન વીજબાર ધરાવતો આલ્ફા કણ છે જ્યારે આ આલ્ફા કણ બિલકુલ અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરે ત્યારે કુલમના નિયમ અનુસાર આ આલ્ફા કણ ઉપર પ્રચંડ એવું અપાકર્ષણ બળ લાગશે જેનું મૂલ્ય આપણે કુલમના નિયમ અનુસાર લખીએ તો વન અપોન ફોર પાય એપસાયન ઝીરો ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ એટલે કે ટુ ઇ ક્યુ બરાબર પહેલો વીજભાર ક્યુ ઇ ઇન્ટુ ક્યુ તરીકે બીજો વીજ ભાર અને અપોન આર સ્ક્વેર જેમ જેમ અંતર ઘટશે તેમ તેમ આ કોલંબીય અપાકર્ષણ બળનું મૂલ્ય વધે અને આ આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસની નજીક જાય ત્યારે ન્યુક્લિયસ એની પર એટલું બધું પ્રચંડ અપાકર્ષણ બળ લગાડે કે તે પોતાના મૂળ માર્ગે પાછો ફરે એટલે કે તેનો અપા ખૂણો આપણને એકસો એંસી ડિગ્રી જેટલો પ્રાપ્ત થશે તો મિત્રો આ આખી આલ્ફા કંડના પ્રકિરણની ઘટના પરથી આપણને પરમાણુના મોડેલની અંદર સૌથી અગત્યની બાબત એ સમજવા મળી કે અત્યાર સુધી આપણે દરેક પરમાણુ મોડેલમાં જે ધન ધનવિજારને સતત રીતે પથરાયેલો માનતા હતા એ ખરેખર સતત ન હોતા સમગ્ર ધન ધનવિજાર પરમાણુના મધ્ય ભાગની અંદર સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ મિત્રો આ વીજભાર સંકેન્દ્રિત છે સંકેન્દ્રિતનો મતલબ બધો જ એકટો થયેલો છે તેવું માનવું જોઈએ આલ્ફા કણના પ્રકીરણના આ અભ્યાસ ઉપરથી રૂથરફળે પરમાણુ મોડેલ વિશે એક ખૂબ જ અગત્યનો કહી શકાય તેવો ખ્યાલ આપ્યો કે આલ્ફા કણ જો એકસો એંસી ડિગ્રીએ પ્રકીરણ પામી શકે તો આપણે હમણાં ગણતરીમાં જોયું તે પ્રમાણે સમગ્ર પરમાણુમાં રહેલો ધન ધનવિજભાર એટલે કે પ્રોટોન સમગ્ર પરમાણુના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે મિત્રો એ પણ તમે સારી રીતે જાણો છો કે પ્રોટોન એક ભારે કણ છે ઇલેક્ટ્રોનની સરખામણીમાં જો પ્રોટોન સંકેત થાય તો સમગ્ર પરમાણુ દળ પણ તેના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું છે એટલે આપણે ન્યુક્લિયસ ઉપર બધું જ દળ કેન્દ્રિત થયેલું છે તેવું માની શકીએ હવે વાત આવી ઇલેક્ટ્રોનની તો રૂથરફળે પોતાના પરમાણુ મોડેલમાં એવું સમજાવ્યું કે જ્યારે આ બધો જ ધનવીજ પરમાણુના કેન્દ્ર ઉપર સંકેન્દ્રિત થયેલો છે તો ઇલેક્ટ્રોન આ કેન્દ્રની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં ગમે તે ઊર્જા સાથે ગમે તે કક્ષકમાં પરિભ્રમણ કરે છે રૂથરપણના પરમાણુ મોડેલની આ બંને બાબતો હાલના પરમાણુ મોડેલમાં સ્વીકૃત છે હાલમાં પણ આપણે એ જ બાબતનો અભ્યાસ કરીએ છીએ તમે નીચલા ધોરણમાં એ ભણીને આવ્યા છો કે સમગ્ર પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે જેને આપણે પરમાણુના ન્યુક્લિયસ તરીકે ઓળખીશું ન્યુક્લિયસ શબ્દ રૂથરફળે આપ્યો છે અને આ ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જુદી જુદી ઉર્જાઓ સાથે પરિભ્રમણ કરી શકે છે રૂથડપણના પરમાણુ મોડેલમાં નિષ્કર્ષમાં આવેલી આ બંને બાબતો આપણે આજના પરમાણુ મોડેલમાં પણ સ્વીકૃત ગણી છે પ્રશ્ન માત્ર એક જ જગ્યાએ આવ્યો કે રૂથરફળના પરમાણુ મોડલમાં રૂથડફળે એકમાત્ર ભૂલ એ કરી કે ઇલેક્ટ્રોન ગમે તે કક્ષકમાં ગમે તે ઉર્જા સાથે પરિભ્રમણ કરી શકે મિત્રો આ ખ્યાલ જો આપણે લઈશું તો બનશે શું કે ઇલેક્ટ્રોનને જ્યારે ઉર્જા વધારે હશે ત્યારે એ ન્યુક્લિયસથી દૂર હશે અને જેમ જેમ એ પરિભ્રમણ કરે ત્યારે વર્તુળ ગતિ દરમિયાન એને ઉર્જાનો વ્યય કરવો પડે એટલે જેમ જેમ એની ઉર્જા ઘટતી જાય તેમ એ પોતાના વર્તુળમાંથી નાના 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 વર્તુળમાં આકારે ગતિ કરે હું તમને અહીંયા કાગળ પર દર્શાવું કે એ ગતિ કઈ રીતની હોઈ શકે મિત્રો આપણે એવો વિચાર કરીએ કે આ પરમાણુનું ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન પ્રચંડ ઉર્જા સાથે ન્યુક્લિયસથી દૂરની કક્ષામાં આ રીતે પરિભ્રમણ કરે હવે વર્તુળ ગતિમાં સતત ઊર્જાનો વ્યય થાય એટલે આગળ જતા ઊર્જાનો વ્યય થવાથી એની કક્ષાના નહીં બનશે એટલે નીચલી કક્ષામાં આવશે વળી પાછો ઊર્જાનો વ્યય થશે અને આ રીતની જે શેપ છે એને કમા આકાર કહેવાય અને જ્યારે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ઊર્જા ગુમાવે ત્યારે એ ન્યુક્લિયસમાં જઈને પડે આ ઇલેક્ટ્રોનની ગતિમાર્ગ થયો જેને આપણે કમાન આકારનો ગતિ માર્ગ તરીકે ઓળખીશું કારણ કે દરેક વર્તુળ ગતિમાં ઉર્જાનો વ્યય થાય અને વ્યય થવાના કારણે ઉર્જા ઘટવાના કારણે છેવટે તેના વર્તુળ માર્ગની કક્ષકની ત્રીજા ઘટતી જાય જો આમ થાય એટલે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં જઈને પડે તો ન્યુ તટસ્થતા માટે ધન અને ઋણ ઇજબાર વચ્ચે અંતર હોવું જોઈએ અમુક અંતર હશે તો જ વિદ્યુતીય તટસ્થતા ઊભી થાય જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર જઈને પડે તો પરમાણુ પોતાની સ્થિરતા જાળવી શકતો નથી સ્થિરતા જાળવી શકે નહીં રૂથરફણના પરમાણુ મોડલમાં આ એકમાત્ર પ્રશ્ન ચિહ્ન આવ્યો કે જો રૂથડપણના પરમાણુ મોડલ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનને ગમે તે ઉર્જા સાથે ગમે તે કક્ષકમાં પરિભ્રમણની છૂટ આપીશું તો પરમાણુની સ્થિરતા થોડા સમય પછી જોખમાશે પણ મિત્રો પ્રાયોગિક પરિણામ તમે જાણો છો તે પ્રમાણે એમ દર્શાવે છે કે પરમાણુ ઘણા લાંબા સમય સુધી સ્થિર રહી શકે છે એની સ્થિરતા કાયમી છે પરમાણુ શા માટે કાયમીપણે સ્થિરતા ધરાવે છે તે રૂથરફળનું પરમાણુ મોડલ સમજાવી શકતું નથી રૂથરફણના પરમાણુ મોડલની બધી જ બાબતો સાચી હોવા છતાં એકમાત્ર બાબતના કારણે આ પરમાણુ મોડલની અંદર સંપૂર્ણપણે સ્વીકૃતિ ન મળી કઈ બાબત સમજાવી નથી શકતું તો રૂથરફળનું પરમાણુ મોડલ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી કારણ કારણમાં માત્ર એટલી જ છે કે રૂથરફળે ઇલેક્ટ્રોનને ગમે તે ઊર્જા સાથે ગમે તે કક્ષકમાં પરિભ્રમણ કરવાની છૂટ આપી જો ઇલેક્ટ્રોન ગમે ત્યાં પરિભ્રમણ ગમે તેટલી ઉર્જા સાથે કરે તો સ્થિરતા જાળવી ન શકે સાફયિક વસ્તુ છે મિત્રો ભૌતિક વિજ્ઞાન કુદરતને સમજવાનું વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાનની આ ઘટના પણ આપણને આપણા જીવનને જીવવા માટેની એક સમજ આપે છે મિત્રો આપણે ઘરે એમ કહીશું કે આપણને ગમે તેટલી ઊર્જા એટલે પૈસા મળે જેટલા પણ વધારે પૈસા મળશે તો જેમ જેમ વધારે પૈસા મળશે એમ શું કરશું આપણે ગમે ત્યાં ફરવાનો પ્રયત્ન કરશું જો આપણી પર કોઈ બાઉન્ડિંગ ન હોય આપણને ગમે તે ઊર્જા સાથે ગમે ત્યાં ફરવાની છૂટ આપવામાં આવે તો આપણે જુદા જુદા અવળા માર્ગે વળી જઈશું અને એના કારણે પરમાણુની સ્થિરતા એટલે કે આપણા ઘરની સ્થિરતા અસ્તવ્યસ્ત થઈ જશે એટલે આપણી ઉપર ચોક્કસ કંટ્રોલ હોવો જોઈએ ઘરે પપ્પા કે મમ્મી આપણને કહે બેટા વાંચવું જોઈએ તો વાંચવું જ પડે આપણી પર બાઉન્ડિંગ હોવું જ જોઈએ આપણે મોબાઈલ માગવાની અત્યારે જરૂર નથી ગમે તેટલા રૂપિયા ખર્ચવાની જરૂર નથી એ કરવાના કારણે આપણી સ્થિરતા જોખમાં છે પરમાણુ આપણને આટલી સરસ મજાની સમજ આપે છે તો આપણે પણ એ વસ્તુ સમજવી જોઈએ કે કુદરતમાં ભૌતિક વિજ્ઞાન જો કુદરતને સમજવાનું વિજ્ઞાન છે તો કુદરત આપણને એમ કહે છે કે દરેક વસ્તુમાં ચોક્કસ મર્યાદા હોવી જોઈએ જો તમે મર્યાદા ન જાળવો તો સ્થિરતા જોખમાશે હશે રૂથડ પરમાણુ મોડેલમાં રૂથડ આ ભૂલ કરી અને ઇલેક્ટ્રોનને ગમે ત્યાં ફરવાની છૂટ આપી એના કારણે તેનું પરમાણુ મોડલ નિષ્ફળ ગયું મિત્રો આ નિષ્ફળતાને આપણે દૂર કરીશું એટલે આપણને એકદમ સચોટ પરમાણુ મોડેલ પ્રાપ્ત થશે અને એ પરમાણુ મોડેલ આપવા માટે આપણે ઇલેક્ટ્રોન ઉપર કેટલીક મર્યાદાઓ લાવીશું એ મર્યાદાઓ આપણે ક્વોન્ટમ સિદ્ધાંતો દ્વારા પ્રાપ્ત કરીશું જે મોડન ફિઝિક્સનો ભાગ છે જે આપણે થોડાક સમય પછી સમજવાનો પ્રયત્ન કરીએ એ પહેલાં રૂથરપણના પરમાણુ મોડેલની અંદર કેટલીક ગાણિતિક બાબતો છે એ આપણે સમજવાનો અહીં પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે એની ગાણિતિક કેલ્ક્યુલેશન લઈએ એની સાથે કેટલીક અગત્યની પરીક્ષાલક્ષી બાબતો પણ જોઈ શકીએ મિત્રો આ સમગ્ર ચર્ચામાં તમે જ્યારે આ રૂથરફણના પરમાણુ મોડલનો અભ્યાસ કર્યો ત્યારે હવે પરીક્ષાલક્ષી આપણા માટે કેટલી કેટલી બાબતો અગત્યની છે તેનું એક સરસ મજાનું રિવિઝન આપણે કરીશું અને હવે એને કેટલીક ગાણિતિક બાબતો દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો આ આખી ઘટના જે મેં સાદી ભાષામાં તમને સમજાવી તેને આપણે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અથવા વૈજ્ઞાનિક તથ્યો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ આપણે કઈ ગાણિતિક બાબત દ્વારા રૂથડફણનું પ્રકિરણ સમજાવીશું તો આલ્ફા પ્રકિરણમાં આલ્ફાકણનો કોણ ઠીટા બરાબર એકસો એંસી ડિગ્રી ક્યારે મળી શકે તો આ મળવા પાછળનું કારણ આપણે કયું લીધું કુલંબીય અપાકર્ષણ બળ તો સૌ પ્રથમ તમે સમજો કે ક્યુ વન વીજભાર તરીકે કુલમના નિયમમાં આપણે સૂત્ર જાણીએ છીએ બરાબર કે ક્યુ ક્યુ ટુ અપોન આર સ્કવેર તો ક્યુ તરીકે તમારે કોનો વિજભાર ગણવાનો છે આલ્ફા કણનો આલ્ફાકણનો વીજભાર કેટલો લેવાનો ટુ ઇ કેવો છે ધન પ્લસ લખવાની જરૂર નથી માત્ર તમારે સમજ માટે લખું છું બીજી વસ્તુ બીજા વિજભાર તરીકે શું લઈશું આપણે તો જે તમે તત્વ લીધો છે તે તત્વનો ધન વીજભાર કોઈપણ તત્વનો ધન વીજભાર કેટલો હોય ઝેડી જેટલો મિત્રો ખાસ યાદ રાખો ઝેડી પરમાણુ ક્રમાંક છે આપણા ઉદાહરણમાં રૂથરપોટ સોરી ગાઈગર અને માસ્ટરના પોતાના પ્રયોગમાં એને કયો તત્વ વાપર્યું હતું સોનું સોનાનો પરમાણુ ક્રમાંક કેટલો છે કેટલો હોઈ શકે સેવન્ટી નાઇન તો સેવન્ટી નાઇન હોવાથી એના કારણે કેટલો ધન વીજ મળે સેવન્ટી નાઇન તમારી જાણ ખાતર જો તમે અહીંયા હાઇડ્રોજન લો છો તો પ્લસ ઇ જો તમે અહીંયા હિલિયમ લો છો તો પ્લસ ટુ ઇ જો તમે અહીંયા કાર્બન લો છો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક સિક્સ છે તો સિક્સ ઈ આવી શકે એમ જુદા જુદા તત્વો પ્રમાણે તમારે વ્યાપક અર્થમાં ઝેડી કહેવું પડે તો જ્યારે ટુ જેટલો ધન બહાર ઝેડી જેટલા ધન વીજ નજીક આવવાનો પ્રયત્ન કરે ત્યારે કુલમના નિયમ અનુસાર તેની પર લાગતું કુલંબીય અપાકર્ષણ બળ વન અપોન ફોર પાય ક્યુ ટુ પ્રમાણે ટુ ઇ ઇન્ટુ ઝેડ અપોન આર સ્ક્વેર એટલે કે વન અપોન ટુ ઝેડ ઇ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જેટલું આપણને મળી શકે અહીંયા ઝેડ જુદા જુદા તત્વોનો પરમાણુ ક્રમાંક છે મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર મોટે ભાગે હાઇડ્રોજન માટે જ ચર્ચા કરવાના છીએ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર વન હોવાથી આપણે આ સમીકરણને ટુ ઇ સ્ક્વેર અપોન આર સ્ક્વેર દ્વારા દર્શાવીશું તો આપણે પહેલી વસ્તુ થઈ બીજી બાબત આપણે સમજીએ એ ખૂબ જ અગત્યની ચર્ચા છે કે માનો કે આ આપણું ન્યુક્લિયસ છે હવે ન્યુક્લિયસના બરોબર કેન્દ્રમાંથી પસાર થતી રેખાને આપણે એક સંદર્ભ રેખા તરીકે વિચારીએ મિત્રો આ બરાબર ધ્યાનપૂર્વક તમે સમજો આનાથી ઘણી બધી વ્યાખ્યાઓ આપણી ક્લિયર થઈ જશે આ પરમાણુનું ન્યુક્લિયસ છે ન્યુક્લિયસના કેન્દ્રમાંથી પસાર થતી આપણે એક કાલ્પનિક દોરી હવે જો આલ્ફાકણ અહીંથી ગતિ કરતો હોય માની લો કે આલ્ફાકણનો ગતિમાર્ગ આ મુજબનો છે તો એ ન્યુક્લિયસની આ જે સંદર્ભ રેખા છે તેનાથી ઘણો દૂર છે આલ્ફાકંડના ગતિમાર્ગ અને ન્યુક્લિયસની સંદર્ભ રેખા વચ્ચેનો જે અંતર છે તેને આપણે ઇમ્પેક્ટ પેરામીટર બી તરીકે ઓળખીશું ઇમ્પેક્ટ એટલે અથડામણ પેરામીટર એટલે અથડામણ માટેનો ગતિમાર્ગ આ ઇમ્પેક્ટ પેરામીટર બી છે જે અત્યારે પ્રમાણમાં મોટો છે જો ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો હોય તો આલ્ફાકંડ ન્યુક્લિયસથી દૂર જાય મિત્રો દૂર હોય ત્યારે જ્યારે કણ અહીં પહોંચ્યો ત્યારે વિચાર કરો કે આ પ્લસ ટુ એ વીજભાર છે આ ઝેરી વીજભાર છે એની વચ્ચેનું અહીં અંતર વધુ છે અંતર વધુ હોય તો આ સૂત્રો અનુસાર બળ ઓછું લાગે એટલે અહીંથી આલ્ફાકણનું પ્રકિરણ પ્રમાણમાં ઓછું થાય પ્રકિરણકોણ ઠીટા નાનો મળશે ઓબ્જેક્ટિવ પ્રશ્ન જો ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો હોય તો પ્રકીરણ કોણ કેવો મળે વિકલ્પમાંથી આપણે પસંદ કરીશું કોણ નાનો મળે હવે મિત્રો આ કણ બીજા એક આલ્ફાકણનો ગતિમાર્ગ દોરો ચાલો જુઓ અહીંયા જુઓ તો આ જે માર્ગ છે તે અને આ મુખ્ય માર્ગ છે તે બે વચ્ચેનું અંતર એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર બી કેવો થયો નાનો જો ઇમ્પેક્ટ પેરામીટર નાનો છે તો એનો અર્થ એ થયો કે કણ ન્યુક્લિયસની વધારે નજીકથી પસાર થશે એટલે કે આ બે વચ્ચેનું અંતર ઘટવાના કારણે આ સૂત્રો અનુસાર અપાકર્ષણ બળ વધે અપાકર્ષણ બળ વધે એટલે કણ વધારે વાંકો બનશે વધારે વાંકો થાય એટલે શું બનશે તો ઠીટા વધે ઇમ્પેક્ટ પેરામીટર બી નાનો તો ઠીટા મોટો ચલો મિત્રો એમ કરતાં 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 અહીંથી કણનો વિચાર કરો છો આ માર્ગ ઉપર કણ લઉં છું આજે મારી પેન ફરી રહી છે માર્ગ જુઓ તો ચાલો વિચારો મિત્રો અહીં આલ્ફા કોણ અહીં જે કણ ગતિ કરે છે એના માટે ઇમ્પેક્ટ પેરામીટર બીનું મૂલ્ય કો કેટલું થશે તો ઇમ્પેક્ટ પેરામીટર એટલે ગતિમાર્ગ અને સંદર્ભ રેખા વચ્ચેનો ખૂણો મેં ગતિમાર્ગ સંદર્ભ રેખા પર જ લીધો એટલે ઇમ્પેક્ટ પેરામીટર બી કેટલો થયો જીરો ખાસ નોંધો મોસ્ટ આઈએમપી એમસીક્યુ જો ઇમ્પેક્ટ પેરામીટર બી ઝીરો હોય તો મેક્સિમમ પળ લાગશે આલ્ફા આલ્ફાકણ ન્યુક્લિયસને અથડાય તેવો આપણને અનુભવ થશે એટલે કે આને કહેવાશે હેડ ઓન સંઘાત માથે માથું ભટકાયું આને આપણે હેડ ઓન સંઘાત તરીકે ઓળખીશું સંઘાત શબ્દ ગુજરાતીમાં જ લખું છું હેડોન ઇમ્પેક્ટ થયો આ હેડ ઓન સંઘાત થયો હેડોન સંઘાત થવાથી કણ પ્રકીરણ પામશે મોટામાં મોટા પ્રકિરણ કોણે અને આપણને પ્રકીર્ણ કોણ કેટલો મળશે ઠીટા ઇઝ ઇક્વલ ટુ એક એકસો એંસી ડિગ્રી તો મિત્રો આ ખાસ અગત્યનો એમ છે આપણે ધ્યાન રાખીશું અહીંયાથી બેથી ત્રણ રીતે અલગ અલગ આપણને પરીક્ષામાં એમસીક્યુ પૂછી શકાય ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો તો મિત્રો પ્રકીરણ કોણ નાનો ઇમ્પેક્ટ પેરામીટર બી ઘટતો જાય તેમ પ્રકિરણાંકોણ વધતો જાય અને જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર બી ઝીરો થાય ઝીરો ક્યારે થાય બિલકુલ મધ્યમાન રેખામાંથી આલ્ફા આલ્ફાકણ પસાર થાય તો ઇમ્પેક્ટ પેરામીટર બી ઝીરો હોય ત્યારે આલ્ફાકણ શું કરે હેડોન સંગાત કરે બિલકુલ ન્યુક્લિયસને અથડાવાનો પ્રયત્ન કરે અને એ વખતે આપણને પ્રકિરણાંકોણ કેટલો મળે છે એકસો એંસી ડિગ્રી એટલે અલગ અલગ રીતે જો પ્રશ્ન પૂછવા હોય તો જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ઝીરો હોય ત્યારે કોણ કેટલો અથવા પ્રકિરણકોણ એકસો એંસી ડિગ્રી હોય ત્યારે ઇમ્પેક્ટ પેરામીટર કેટલો અથવા તો જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસ સાથે હેડોન્સંગાત કરે ત્યારે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય નીચેનામાંથી કયું હોઈ શકે એ બી સીડી વિકલ્પ આપ્યા હોય તો આપણે હેડોન્સંગાત વખતે ઇમ્પેક્ટ પેરામીટરનું મૂલ્ય ઝીરો ગણવાનું અને હેડોન સંગાત વખતે જો કોણ પૂછે તે તો આપણે એનું મૂલ્ય કેટલું ગણીશું એકસો ને એંસી ડિગ્રી તો મિત્રો થોમ્સનના મોડલ અને રૂથડફંડના પરમાણુ મોડેલની આ ચર્ચા ઉપરથી તમે આવા અલગ અલગ પ્રકારના એમ સીક્યુની ચર્ચા કરી શકો છો મિત્રો મારી આ ચર્ચા ઉપરથી હવે તમે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા સ્વાધ્યાયના પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરશો હું આના પછીના લેક્ચરની અંદર તમને આ પ્રશ્ન વિશેની ચર્ચા પૂછીશ પ્રશ્નોત્તરી સ્વરૂપે અને તમે એને સમજવાનો પ્રયત્ન કરજો તો મિત્રો આ ચર્ચા ઉપરથી આપણને ચોક્કસપણે એમસીક્યુ વિષયનો ખ્યાલ મળશે મિત્રો રૂથડફણના આ પરમાણુ મોડલની અંદર કઈ કઈ બાબતો આપણે સ્વીકૃત ગણી તો બે બાબતોને આપણે સ્વીકૃતિ આપી સૌથી પહેલી વસ્તુ એ કે અત્યાર સુધી આપણે જે ધન બીજબાનને સતત પથરાયેલો માનતા હતા એ સતત ન હોતા પરમાણુના મધ્ય ભાગમાં કેન્દ્રિત થયેલો છે જેને આપણે ન્યુક્લિયસ એવું નામ આપ્યું અને ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે રૂથડપણના પરમાણુ મોડલમાં આપણે કઈ બાબતને અસ્વીકૃતિ આપી એક જ બાબતને અસ્વીકૃતિ આપી કે ઇલેક્ટ્રોન ગમે તે કક્ષકમાં ગમે તે ઊર્જા સાથે પરિભ્રમણ કરી શકે છે તે બાબત આપણે સ્વીકૃતિમાં લેવાની નથી કારણ કે જો આ બાબત આપણે સ્વીકૃત કરીશું તો પરમાણુ પોતાની સ્થિરતા જાળવી શકશે નહીં મિત્રો આ સાથે સાથે તમે પરીક્ષા પરીક્ષાલક્ષ્ય શું યાદ રાખ્યું કે આલ્ફાકરનો વીજભાર કેટલો છે તો પ્લસ ટુ ઇચ એટલો પરમાણુનો વીજભાર કેટલો લેવાનો છે તો ઝેડી જેટલો ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક જે તત્વ આપણને આપ્યું છે તે પ્રમાણે ગણીશું આલ્ફાકણ અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કુલમના નિયમ અનુસાર આપણે વ્યાખ્યાયિત કરીશું અને છેલ્લી બાબત કે ઇમ્પેક્ટ પેરામીટર શું છે તો પરમાણુ આલ્ફાકણના ગતિમાગ અને પરમાણુમાંના ન્યુક્લિયસમાં એ પસાર થતી રેખા વચ્ચેનું અંતર એ ઇમ્પેક્ટ પેરામીટર છે જેમ ઇમ્પેક્ટ પેરામીટર બી મોટો તેમ આલ્ફા કણ ન્યુક્લિયસના દૂરથી પ્રકીરણ પામે એટલે આપણને પ્રકીરણ કોણ નાનો મળે ઇમ્પેક્ટ પેરામીટર ઘટાડતા જતાં પ્રકીરણ કોણ આપણને મોટો મળે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર ઝીરો કરો ત્યારે આપણને પ્રકિરણકોણ એકસો ને એંસી ડિગ્રી પ્રાપ્ત થશે મિત્રો આને લગતા આપણે ઉદાહરણની ચર્ચા હવે આપણે કરીશું તો મિત્રો ચાલો જુઓ હવે આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલું ઉદાહરણ નંબર એક એની આપણે એક સરસ મજાની કાલ્પનિક ચર્ચા છે એનો પણ આપણે અભ્યાસ કરીએ તો મિત્રો હું રકમ ઉદાહરણ નંબર એકમાંથી પાંચું છું આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલું પેજ નંબર ચારસો અઢાર તમે દરેક જણ કાઢો ચારસો અઢાર નંબરના પેજ ઉપર આપેલું ઉદાહરણ નંબર બાર પોઈન્ટ એકનો આપણે વિચાર કરીએ આ ઉદાહરણ બાર પોઈન્ટ એકમાં આપણને કઈ ઘટનાનો અભ્યાસ કરવાનો કીધો છે કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે જેમ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેમ સૂર્યની આસપાસ આપણી પૃથ્વી પરિભ્રમણ કરે છે મિત્રો એક ખાસ અગત્યની બાબતનો અભ્યાસ કરી રહી આપણે પછી આ ઉદાહરણ ઉપર હું વધારે ડિટેલ ચર્ચા કરીશ કે રૂથરપણના આલ્ફાકણના પ્રકિરણના અભ્યાસ ઉપરથી માત્ર પરમાણુ મોડેલ વિશેનો ખ્યાલ આવ્યો એટલું નથી સાથે સાથે આપણને પરમાણુની સાઇઝ વિશેનો ખ્યાલ આપ્યો ન્યુક્લિયસની સાઇઝ પણ ખબર પડી રૂથડપણના આલ્ફાકણના પ્રકિરણના અભ્યાસ ઉપરથી એ બી આપણને ખ્યાલ આવ્યો કે ન્યુક્લિયસની ત્રીજી આશરે દસની માઇનસ ચૌદ મીટર હોવી જોઈએ એનો એક આછો પાત્રો તમને ખ્યાલ આપી દો કે આ કઈ રીતે બની શકે માની લો કે મારી આ હથેળી એ ન્યુક્લિયસ છે અને અહીંયાથી એક કણ આવી રહ્યો છે આ આલ્ફા કણ જ્યારે આવે ત્યારે તમે જાણો છો કે જેમ જેમ કણ ન્યુક્લિયસની નજીક જવાનો પ્રયત્ન કરે તેમ તેમ તેની પર અપાકર્ષણ બળ વધતું જશે એટલે ઓછી ઉર્જાવાળો આલ્ફાગણ માની લો કે આપણે એક આલ્ફાકરણને અહીંયાથી ફેંક્યો તો આની ઊર્જા ઓછી છે તો એ અપાકર્ષણનો સામનો ન કરી શકે એટલે અહીંયાથી જ પ્રખીણ પામી જાય હવે કોકની ઉર્જા વધારે છે તો વધુ નજીક જાય બરાબર સામનો વધારે કરી શકે એટલે વધારે નજીક જાય પણ પાછો જશે એમ કરતાં 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 આલ્ફાકોન નજીક જવાનો નજીક જવાનો પ્રયત્ન કરે પછી જેમ જેમ આપણે આલ્ફાકણની ઊર્જા વધારતા જઈએ તેમ આપણને આલ્ફા કણ ન્યુક્લિયસની વધારે 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 નજીક જતો દેખવા મળશે આ ઘટનાને કહેવામાં આવે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એપ્રોચ એટલે વર્તણૂક કણની વધારેને વધારે ન્યુક્લિયસની નજીક જવાની સંભાવના આપણે આલ્ફાકંણની આ બાજુથી ઊર્જા વધારતા જઈએ છીએ એ ન્યુક્લિયસની વધારેને વધારે કોઈક આલ્ફાકણ અહીં સુધી ગયો પછી અહીં સુધી આવ્યો પછી અહીં સુધી આવ્યો જેમ જેમ આપણે ઊર્જા આપીશું એમ એનો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ધીરે 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 બદલાતો જશે અને છેવટે એ અહીં જશે અહીં આવ્યા પછી એ પ્રકીરણ પામે ત્યાર પછીના અભ્યાસોમાં એવું જોવા મળ્યું કે અમુક અંતર પછી હવે માની લો કે મારી આ હથેળી છે ન્યુક્લિયસ છે અને એનું એક કેન્દ્ર છે તે કેન્દ્રથી આપણે અમુક અંતર લઈશું આ અંતર પછી પેલું અંતર ઘટતું થયું શરૂઆતમાં બે એન્કસ્ટ્રોમથી ગયું ત્રણ એન્સ્ટ્રોમ બે એંગસ્ટ્રોમ ગણ્યું આપણે પછી એક પોઈન્ટ નવ એન્સ્ટ્રોમ એક પોઈન્ટ છ એન્કસ્ટ્રોમ એમ ઘટાડતાં ઘટાડતાં ઘટાડતા ઘટાડતાં આપણે જ્યારે એક્ઝેટ એક એન્સ્ટ્રોમની આસપાસના અંતરે આવીએ છીએ એનાથી થોડાક અંદર ત્યાર પછી ગમે તેટલી આલ્ફાકણની ઉર્જા આપવા છતાં પ્રયોગોમાં એવું ખબર પડે છે કે આલ્ફાકણ એક ચોક્કસ ડિસ્ટન્સથી આગળ જઈ શકતો નથી મતલબ કે આ ન્યુક્લિયસની દીવાલ આવી ગયેલી હોવી જોઈએ એ દિવાલની અથડે અથડાઈને પાછો આવે જ્યારે જ્યારે આપણે આલ્ફાકણની ઊર્જા વધારીએ ગમે તેટલી ઉર્જા આપવા છતાં પણ એક અનુભવ એવો થયો કે ન્યુક્લિયસના કેન્દ્રથી લગભગ દસથી માઇનસ ચૌદ મીટર જેટલા અંતરથી આગળ આલ્ફાકણ જઈ શકતો નથી એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ન્યુક્લિયસની બાઉન્ડ્રી એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે દસની માઇનસ ચૌદ મીટર જેટલી હોવી જોઈએ તો ન્યુક્લિયસની ત્રિજ્યા દસની માઇનસ ચૌદ મીટર રૂથરફળના આલ્ફાકણના પ્રક્રિયાના અભ્યાસ ઉપરથી માનવામાં આવી જે આધુનિક ત્રિજ્યા સાથે બિલકુલ સુસંગત છે અને સાથે સાથે આપણે પરમાણુની સાઇઝ દસની માઇનસ દસ મીટર જેટલી માનીશું તો જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે ન્યુક્લિયસની કક્ષાની ત્રિજ્યા લગભગ દસની માઇનસ દસ મીટર માનીશું અને ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે દસની માઇનસ ચૌદ મીટર માપીએ તો જેમ સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે એમ ન્યુક્લિયસની આસપાસ આપણા ઇલેક્ટ્રોનના પરિભ્રમણની ચર્ચા ઉદાહરણ નંબર એકની અંદર આપણને આપેલી છે તો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે પૃથ્વી અને સૂર્યની આસપાસ જે કક્ષામાં પરિભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રૂથરફણના ન્યુક્લિયસ મોડેલમાં ન્યુક્લિયસની ત્રિજ્યા કે જે આપણે માઇનસ પંદર મીટર લેવાની છે એ સૂર્યની ત્રિજ્યા જેટલી હોય અને ઇલેક્ટ્રોનની કક્ષા દસની માઇનસ દસ મીટર એ આપણે પૃથ્વીના ભ્રમણ કક્ષા જેટલી લઈએ તો સૂર્યમંડળના પરિભ્રમણના પ્રમાણ પરમાણુના જેવા હોત તો પૃથ્વી સૂર્યથી અત્યારે જે છે તેના કરતાં વધારે નજીક હોય તો દૂર હોય તો એ આપણે ગણતરી કરતાં વિચારીએ તો અત્યારે જે ઇલેક્ટ્રોનિક કક્ષા અને પરમાણુ કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર છે એ આપણને એક લાખ દસથી પાંચ જેટલો મળે છે જ્યારે જો આપણે પૃથ્વીની અને સૂર્યની વાસ્તવિક ત્રિજ્યા લઈએ તો એની ગણતરી આપણને આપેલી છે કેટલી સાત જેટલી એટલે લગભગ સાત ગુણ્યા દસથી તેર મીટર જેટલો આપણને જવાબ મળે છે મિત્રો અંદર ગણતરી પ્રમાણે જોઈ લો તો એ બતાવે છે કે જો આપણે આ ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યાને અનુરૂપ લઈશું તો પૃથ્વી છે એના કરતાં ઘણી બધી દૂર જઈ શકશે તો મિત્રો તમને આ લેક્ચરની અંદર રૂથડફણના અલ્ફાકરના પ્રક્રિયાના અભ્યાસ ઉપરથી પરમાણુ મોડેલનો કેવી રીતે વિકાસ થયો તેની સંપૂર્ણ સમજ મળી આ પછીનું આગળની ચર્ચા આપણે એની મર્યાદા છે તેને દૂર કેવી રીતે કરીશું તેની ચર્ચા હવે પછીના લેક્ચરની અંદર આપણે કરીશું નમસ્કાર